तो भावनगर में सफाई कामदार परिवारजनों में रोष जोवा मळी रह्यो छे। 48 कलाक बाद पण मृतदेह स्वीकारवानो इनकार कर्यो छे। मांग पूरी न थाय त्यां सुधी परिवारजन मृतदेह नहीं स्वीकारे। मनपाना सफाई कामदारोनो पण कामथी अळगा रही विरोध छे। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર દવે અમારી સાથે જોડાયા છે। મયુર, માંગ પૂરી ન થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે અને પરિવારજનો સતત વિરોધ ઉપર ઉતરી આવ્યા છે। પરિવારજનો દ્વારા હાલ અત્યારે હોસ્પિટલમાં ઘટનાને 48 કલાક જેટલો સમય વીતી ગયા છતાં લાશનો છે તે સ્વીકાર કરવામાં આવ્યો નથી। પોતાની વિવિધ માંગણીઓ સાથે પરિવારજનો અને સંબંધના લોકો છે તે એકઠા થયા છે અને ઉપરાંત કહી શકાય છે ભાવનગર મનપાના સફાઈ કામદારો છે તે પણ સફાઈથી અળગા રહીને વિરોધ કરી રહ્યા છે। ત્યારે કહી શકાય કે હાલ ભાવનગર શહેરમાં સફાઈ ન થઈ હોવાથી ચારે તરફ ગંદકી છે તે જોવા મળે છે। કહી છે ભાવિ, આભાર માહિતી માટે। આજે દેશભરમાં દિવાળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। શુભ મુહૂર્તમાં વેપારીઓ આજે ચોપડા પૂજન કરશે, તો વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તો ઉમટી ગયા છે અને દિવાળી પર્વ પર ભક્તો છે તે ભગવાનના દર્શન કરી રહ્યા છે। આ સિવાય અન્નકૂટનું આયોજન પણ અનેક મંદિરોમાં કરવામાં આવ્યું છે। ભદ્રકાળી મંદિરમાં ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે, તો દિવાળીના દિવસે મોટી સંખ્યામાં લોકો નગરદેવી ભદ્રકાળીના દર્શન કરવા માટે ઉમટ્યા હતા। દિવાળીના દિવસે દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી, તો લાલ દરવાજા ખાતે ભદ્રકાળીનું મંદિર આવેલું છે અને જે ભક્તો છે તે ભદ્રકાળીના દર્શન કરવા માટે સવારથી જ ઉમટ્યા છે। પરિવાર સાથે તેઓ માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે, આશીર્વાદ માંગી રહ્યા છે કે નવું વર્ષ તેમના માટે અને તેમના પરિવાર માટે સારું જાય। તો આજે દિવાળીનો પર્વ છે અને લોકો આજે દિવાળીના પર્વને ધામધૂમપૂર્વક ઉજવશે। રાત્રે ફટાકડા પણ ફોડવામાં આવશે, એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પણ લોકો આપશે અને વહેલી સવારથી જ અનેક જે મંદિરો છે તે ભક્તોથી ઉભરાયા છે, કારણ કે નવું વર્ષ સારું જાય તેને લઈને ભક્તો છે તે ભગવાનના દર્શનાર્થે પહોંચ્યા છે। તો ભદ્રકાળી મંદિરમાં પણ આજે સવારથી જ ભીડ છે। નગરદેવી છે અમદાવાદના ભદ્રકાળી માતા, તો ભદ્રકાળીના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા છે। દિવાળીના દિવસે દર્શન કરીને આ ભક્તો છે તે પોતે ધન્યતા અનુભવી રહ્યા છે, તો શહેરીજનો ભદ્રકાળી મંદિરે ઉમટ્યા। દિવાળીના દિવસે નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં અમદાવાદીઓ છે તે માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। મહત્ત્વનું છે કે દિવાળીના દિવસનું ખૂબ જ મહત્ત્વ હિન્દુ ધર્મની અંદર હિન્દુ પર્વમાં માનવામાં આવે છે અને આજના દિવસે જે ભક્તો છે તે કહી શકાય કે ઈષ્ટદેવીના દર્શન કરતા હોય છે, પોતાના કુળદેવીના દર્શન કરતા હોય છે, જે તે શહેરના દેવીના દર્શન કરતા હોય છે। ભદ્રકાળી માતાજી છે તે અમદાવાદના નગરદેવી તરીકે તેમને ઓળખવામાં આવે છે, ત્યારે સ્વાભાવિક છે કે ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે ભક્તો જે છે તે દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો વહેલી સવારથી મંદિરમાં જે છે તે દર્શનની ભીડ લાગી છે, લોકો અત્યારે માતાજીના ભાવપૂર્વક દર્શન છે તે કરી રહ્યા છે। ખૂબ જ મોટી સંખ્યાની અંદર દિવાળીના દિવસે ભક્તો છે તે દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે। દર દિવાળીએ મંદિરની અંદર રેગ્યુલર ખૂબ જ મોટી સંખ્યાની અંદર ભક્તો છે તે દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે સ્વાભાવિક છે કે આજનો દિવસ જે છે તે ખૂબ જ મહત્ત્વનો છે અને આજના દિવસે દર્શન કરવા એ પણ એક મહત્ત્વનો લાવો હોય છે, ત્યારે અમદાવાદના જે નગરજનો છે તે નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો દિવાળીના પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે દરેક પરિવારજનોને દિવાળી પર્વની શુભકામનાઓ। પીએમ મોદી સરહદ પર જવાનો સાથે દિવાળી મનાવવાના છે, તો LOC સરહદે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે, તો પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરીને દિવાળીની શુભેચ્છાઓ છે તે પાઠવી છે, દરેક પરિવારને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે તેમણે। આ વખતે તેઓ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવાના છે, પીએમ મોદી સરહદ પર જવાનો સાથે દિવાળી મનાવશે। જોકે દર વર્ષે પીએમ મોદી અનેક નવા જે કાર્યો છે તે કરતા હોય છે, જવાનો સાથે દિવાળીનો ઉત્સવ છે તે દર વર્ષે મનાવતા હોય છે અને જવાનોનો ઉત્સાહ છે તે વધારતા હોય છે, તો આ વર્ષે પણ જવાનો સાથે LOC સરહદે જશે અને જવાનો સાથે દિવાળીની ઉજવણી પીએમ મોદી કરશે।
तो सरहद पर सेनाना जवानोए दिवाळी मनावी, मिठाई वहेंची, फटाकड़ा फोड़ीने दिवाळी पर्वनी उजवणी तेमणे करी। तो परिवार थी दूर देशनी सुरक्षा करता जवानोनी आ विशेष उजवणी, जम्मूना नौशेरा सेक्टर में जवानोनु दिवाळी सेलिब्रेशन। जवानोए दिवाळीनु सेलिब्रेशन कर्युं जम्मूना नौशेरा सेक्टर में, जे जवानो तैनात छे, जे जवानो पोताना परिवार थी दूर छे ते जवानोए साथे मळीने दिवाळीनी उजवणी छे ते करी छे अने दिवाळी पर्व छे ते तेमणे मनाव्यु छे। सुरक्षा करे छे देशनी सुरक्षा करता जवानोए सरहद पर दिवाळीनी धामधूम पूर्वक उजवणी करी। सरहद पर सेनाना जवानोए दिवाळी मनावी, मिठाईओ वहेंची अने फटाकड़ा फोड़ीने आ दिवाळी पर्व छे ते तेमणे मनाव्यु। Special khana on the Diwali and this when it comes to the celebration they are you know sharing the feast, they are enjoying the festival of light. Bharat Mata Ki Jai, Bharat Mata Ki Jai। परिवार के बीच बैठे ये जवान इस चीज को सुनिश्चित कर रहे हैं और कहीं ना कहीं वो जो है रक्षा मंत्रालय भी ये सुनिश्चित करता है कि ये जवान बेशक परिवार से दूर है मगर ऐसे में ये अपने त्योहारों का पूरा जश्न जो है वो मना सके। तो आजे पण गीता मंदिर एसटी बस स्पॉट खाते मोटी संख्या में लोको उमटिया छे। दिवाळीनो त्यौहार पोताना वतन में जईने लोको छे ते मनावता होय छे, पोताना परिवार साथे दिवाळीनो त्यौहार लोको मनावता होय छे। तो लोको पोताना वतन में जवा माटे बस ने राह जोई रह्या छे। छेल्ला 3 दिवसथी गीता मंदिर खाते भारे भीड़ छे ते जोवा मळी रही छे। तो लोको अत्यारे बस ने राह जोई रह्या छे अने पोताना परिवार साथे लोको दिवाळी मनावता होय छे, परंतु बस ने राह जोई रह्या छे। लोको बस नी अतंगी छे ते उभी थई छे, कारण के जे प्रमाणे रूट होवा जोईए ते प्रमाणे बस ना रूट छे ते नथी मळ्या, जेना कारणे लोको अत्यारे वेटिंग मां छे। एसटी बस स्टेशने भारे भीड़ छे ते लोकोनी जोवा मळी रही छे, कारण के दिवाळीनो पर्व छे अने परिवार साथे लोको दिवाळी उजवा माटे जता होय छे गामडे। तो गीता मंदिर एसटी बस स्टेशनना आ दृश्य आप जोई शको छो, भारे માત્રામાં લોકોની ભીડ ઉમટી છે। દિવાળીનો પર્વ સૌ કોઈ ઈચ્છતા હોય કે પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં ઉજવે અને તેને લઈને અમદાવાદથી જે ગુજરાતના અલગ અલગ છેવાડે જતી બસોની રાહ જોઈને અત્યારે યાત્રિકો ઊભા છે। છેલ્લા 3 દિવસથી અમદાવાદના ગીતા મંદિર ખાતે તેમજ કાલુપુરના રેલવે સ્ટેશન ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળે છે, કારણ કે દિવાળીના દિવસે પોતાના વતનમાં જઈને પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવવા માટે કરીને લોકો છે તે મોટી સંખ્યામાં અત્યારે ગીતા મંદિર ખાતે આવી પહોંચ્યા છે, બસની રાહ જોઈ રહ્યા છે, તેઓ પોતાના વતનમાં જવા માગી રહ્યા છે। મહત્ત્વનું છે કે દિવાળીના પર્વને લઈને લોકો પોતાના વતનમાં જતા હોય છે। ભાઈબંધ, ક્યારની બસની રાહ જુઓ છો, ક્યાં જવાનું છે, દિવાળીનો પર્વ કેવો છે, કેવો છે આજનો દિવસ દિવાળીનો? સારો છે, સારો। ક્યાં જવાનું છે? સંતરામપુર। ચોક્કસથી કાકા, ક્યાં જવાનું છે આપને? અરે સંતરામપુરની બસનું રિઝર્વેશન કરાવ્યું છે, હજુ બસની રાહ જોઈએ છીએ। આજે તો દિવાળી છે, પરિવાર સાથે? હા હા, પરિવાર બીજા બેઠા બેઠા છે પરિવાર, હા ગામડે જવાનું છે। તમામ લોકો છે તે પરિવાર સાથે અત્યારે ગામડે જઈ રહ્યા છે અને દિવાળીનો જે પર્વ છે તે પોતાના વતનમાં મનાવે તેના માટે અત્યારે અમદાવાદના ગીતા મંદિર ખાતે બસોની રાહ જોઈને ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકો છે તે ઊભેલા નજરે પડી રહ્યા છે। મહત્ત્વનું છે કે છેલ્લા 3 દિવસથી આ પ્રકારના દ્રશ્યો છે તે ગીતા મંદિર હોય, રેલવે સ્ટેશન હોય અથવા તો પ્રાઇવેટ એસટી બસ સ્ટેશન હોય, તે તમામ જગ્યાએ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અયોધ્યાથી લેઝર લાઇટ શો, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજે દીપોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે। કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓ અને ઘણા દેશોના રાજદૂતો પહોંચ્યા છે। અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન વિવિધ ઘાટો પર 24 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા છે। સીએમ યોગી આદિત્યનાથ સરયુ નદી પર તેમણે આરતી કરી હતી। દીપોત્સવ કાર્યક્રમ 7:30 વાગે શરૂ થયો હતો। દીપોત્સવમાં રામકી પેઢી પર 21 લાખ દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ થયો હતો।
इस वक्त हम भगवान राम की नगरी अयोध्या के राम की पौड़ी घाट पर मौजूद हैं और यहाँ पर लेजर लाइट शो चल रहा है और इस लेजर लाइट शो के जरिए भगवान राम के जीवन पर आधारित पूरी कथा को उकेरने की कोशिश की जा रही है। सामने आप देख सकते हैं कि एक बड़ा सा स्क्रीन लगा है जिसमें पूरी रामायण को बहुत संक्षिप्त रूप में दिखाने की कोशिश की जा रही है और इस कार्यक्रम को देखने के लिए देश विदेश से बड़ी संख्या में लोग जो अयोध्या के घाट हैं या राम की पौड़ी है वहाँ पर मौजूद हैं। और सामने आप देख सकते हैं कि किस तरह से सरयू नदी बह रही है और फव्वारा जो है रंग बिरंगा वो भी है ताकि पूरा नज़ारा काफ़ी खूबसूरत दिख सके। और साथ ही साथ जहां पर लोग खड़ा होकर के इस नज़ारे को देख रहे हैं वहां पर आपको हजारों की संख्या में जो दीप प्रज्वलित दिखाई दे रहे हैं। दरअसल राम की पौड़ी पर अकेले 40,500 से ज़्यादा दिए जलाए गए हैं और इसी तरह से अयोध्या के 51 घाटों पर करीब 21 लाख से ज़्यादा दिए एक तरह से जलाए गए हैं। कहा जा रहा है कि 24 लाख दिए जलाए गए हैं जिसमें 21 लाख दिए अगर जलते हैं तो ये एक तरह से विश्व रिकॉर्ड होगा। तो इसी दीपोत्सव को और भव्य बनाने के लिए न सिर्फ आतिशबाजी की गई बल्कि देश विदेश के कलाकारों ने रामलीलाएं की और लेजर लाइट शो के जरिए जो है आप देख सकते हैं कि किस तरह से राम की पौड़ी पर पूरी रामायण को संक्षिप्त तौर पर इकोरने की कोशिश की गई है। अयोध्या से कैमरामैन राजू चौहान के साथ मैं अजय यादव, संदेश न्यूज।